ગઈકાલે ઈસનપુરમાં એક સાથે બે હત્યાની ઘટના સામે આવી છે। એક પુત્રએ કાકા અને સગી જનેતાને ગળે ટૂંપો આપીને પતાવી દીધા। પંડ્યા પરિવારના કપાતર પુત્રએ બે હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા ન મળી। અંતે એક મિત્રને ફોન કરીને જાણ કરતા પૂરી ઘટના સામે આવી છે। કોણ છે સંસારનો કલંકિત પુત્ર? આવો જોઈએ। ઈસનપુર માં બે મર્ડર, કાકા અને માતાની હત્યા। લોહીનો નહીં તે કોઈનો નહીં। અમદાવાદ શહેરમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે। તેવામાં ગઈકાલે ઈસનપુરમાં એક સાથે બે મર્ડરની ઘટના સામે આવી। વંદનાબેન પંડ્યા માતા, અમૂલ પંડ્યા કાકા, ગઈકાલે આ બંને સભ્યની હત્યા કરવામાં આવી છે। પંડ્યા પરિવારના બે સભ્યની હત્યા થતા પરિવારમાં શોક જોવા મળ્યો હતો। બંનેની લાશ જોતા લાગી રહ્યું છે કે ગળે ટૂંફો આપી હત્યાને અંજામ આપ્યો હોય। કોણ છે હત્યારો દીકરો? ઈસનપુરની સુમન સદની સોસાયટીમાં રહેતા વંદનાબેન પંડ્યા અને અમૂલ પંડ્યાની હત્યા કરી દેવામાં આવી છે। અમૂલભાઈ મ્યુનિસિપાલિટીમાં ફરજ પરથી નિવૃત્ત થયા હતા। આ બંને સાથે વરુણ પંડ્યા રહેતો હતો। અમૂલભાઈ તેના કાકા થતા હતા, જ્યારે વંદનાબહેન તેની માતા થતી હતી। કોઈ કારણોસર વરુણ પંડ્યાએ બે દિવસ પહેલા તેની માતા વંદનાબેન, કાકા અમૂલ પંડ્યા બંનેને ગળે ફાંસો આપી હત્યા કરી નાખી હતી। ત્યારબાદ છેલ્લા બે દિવસથી વરુણ ઘરમાં બંને લાશની સાથે રહ્યો હતો। બે લોકોની હત્યા કરી ઘાતકી વરુણે સગી જનેતા અને કાકાની હત્યા કરી। બાદમાં તેને અફસોસ થયો। આ માટે બુધવારે વરુણ પોતાના ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ વરુણે ઘરમાં ચપ્પુ વડે પોતાની જાતને ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। એમાં પણ તેને સફળતા મળી ન હતી। અંતે તેણે પોતાને એક સંબંધીને ફોન કરી બોલાવતા તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટનાની જાણ કરી હતી। દરમિયાન વરુણને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે। આ અંગે ઈસનપુર પોલીસે વરુણ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। શા માટે વરુણ આટલો ઘાતકી બન્યો? ઈસનપુરમાં સુમન સજની સોસાયટીમાં રહેતા રજની પંડ્યાનું થોડા વર્ષો પહેલા અવસાન થયા બાદ તેમની પત્ની વંદનાબેન, પુત્ર વરુણ તથા કાકા અમૂલ પંડ્યા સાથે રહેતા હતા। મૃતક અમૂલભાઈ પંડ્યાએ કોર્પોરેશનમાં પબ્લિક હેલ્થ ઓફિસર તરીકે કામ કરતા હતા, પરંતુ સાતેક વર્ષ પહેલા તેઓ નિવૃત્ત થયા છે, જ્યારે વરુણ પંડ્યા બેકાર હતો। આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી અને વૃદ્ધ વડીલ નોકરી કરવા બાબતે ઠપકો આપતા વરુણ બંનેની હત્યા કરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે 7-8 દિવસ પહેલા વરુણના બહેન કિન્નરીનું પણ હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું, જેનો આઘાત તેઓ સહન કરી શક્યા ન હતા। જ્યારે બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આર્થિક સંકળામણને કારણે તેણે આ પગલું ભર્યું હોય તેવી પણ શક્યતા છે। બે દિવસ લાશ સાથે માણસ રહી ન શકે, બહુ તકલીફ પડે, એટલે એને એમના મિત્ર સુનિલ ત્રિવેદી હતા, એમને એને ફોન કરીને જણાવ્યું, ભાઈ આ રીતે મેં મારા કાકા અને માતાનું મોત નિપજાવેલ છે અને હું મરવા પ્રયત્ન કરું છું, મરી શકતો નથી। એટલે સુનિલભાઈ છે એ ધર્મીનભાઈ વ્યાસ કે જે અમૂલભાઈના મામાના દીકરા થાય, એમને જાણ કરી અને અમૂલભાઈ કંટ્રોલ મેસેજ કરતા પોલીસ ઘટનાસ્થળે ગયેલ। ઘટનાસ્થળે જતા આ વરુણ છે એ જીવતા હતા, એને તાત્કાલિક 108 દ્વારા એલજી હોસ્પિટલમાં સારવારમાં મોકલેલ। ઈસનપુર પોલીસે વરુણ પંડ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે। આ ઉપરાંત હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં તે મુદ્દે મિત્રો અને સગા સંબંધીની પૂછપરછ શરૂ કરી છે। હાલ વરુણ હોસ્પિટલમાં દાખલ થયો છે, તેની સ્થિતિ ખરાબ છે। જ્યારે આરોપીની તબિયત સારી થાય ત્યારે પૂરી કહાની સામે આવશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।